જળ જ્યાંથી પૃથ્વીની સફર શરૂ થાય છે એ પૃથ્વીના હાઇડ્રોસ્ફિયર અને લગભગ દરેક જીવનો મુખ્ય પ્રવાહી ઘટક છે। તે સર્વ પ્રકારના જીવન માટે અત્યંત જરૂરી છે। વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રકાશિત રિપોર્ટ મુજબ પાણી પૃથ્વીની લગભગ 70% સપાટીને આવરે છે। એમાંથી 97.5% સમુદ્રમાં સંગ્રહિત છે। ફક્ત 2.5% જ તાજું પાણી દુનિયાભરમાં ઉપલબ્ધ છે। આથી આ કુદરતી સ્ત્રોતને જાળવીને વાપરવો જરૂરી બને છે। પાણી વગર કોઈ પણ સંસ્કૃતિની કલ્પના કરવી અશક્ય છે। પણ હાલમાં 1 અબજથી પણ વધારે લોકો પાણીની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। આ સમજવા માટે આપણો ઇતિહાસ જાણવો જરૂરી છે। હજારો વર્ષો પહેલા માણસ બીજા પ્રાણીઓની જેમ ખોરાક અને પાણીની તલાશમાં ભ્રમણશીલ હતો। કુદરત તેને નિયંત્રિત કરતી હતી। જેમ જેમ આપણી દુબુદ્ધિ નિર્માણ શક્તિ અને શોધ વધતી ગઈ, આપણે એક જગ્યા ઉપર વધારે સમય વિતાવવા લાગ્યા। આપણે ખેતીવાડી તરફ વળ્યા અને ડેમ તથા કેનાલ વડે પાણીના પ્રવાહ પર કાબુ મેળવવા લાગ્યા। સૌથી આદિમ શહેરી સંસ્કૃતિ જેરિકો, જે 8000 થી 7000 ઈસવીસન પૂર્વેની છે, તે પાણીના ઝરણા તથા અન્ય સ્ત્રોતોની પાસે વસેલી હતી। ઇજિપ્તમાં ઈસવીસન પૂર્વે 3000 થી કુવાઓના અવશેષો અને મેસોપોટામિયામાં વરસાદના પાણીને સંગ્રહ કરવા માટેની પથ્થરની નહેર મળેલ છે। કાંસ્ય યુગનું મોહેંજોદારો નગર, કે જે અત્યારના પાકિસ્તાનમાં આવેલ છે, ત્યાં પુરાતત્વવિદોને સેકન્ડો જૂના કુવાઓ, પાણીના પાઇપો અને શૌચાલયો મળી આવેલ છે। આ આપણને ફરી ફરીને એ જ વાત સમજાવે છે ને આપણે દરરોજ જે અનુભવીએ છીએ તે એ છે કે પાણી આપણી રોજિંદી જિંદગીનો સૌથી જરૂરી ઘટક છે। પરંતુ આધુનિક સંસ્કૃતિની આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે। આપણે એટલી હદે પ્રકૃતિનો લાભ ઉઠાવ્યો છે, શોષણ કર્યું છે, કે તે તીવ્ર પાણીના સંકટ તરફ દોરી ગયું છે। વૈશ્વિક જળ સંતુલન મુજબ ઈરાન, સ્પેન, મોરોક્કો અને ભારત જેવા દેશો આજે સૌથી વધુ જોખમમાં છે। મોરોક્કોનો પ્રખ્યાત ડેમ અલ મસીરા પહેલાથી જ 0-day પરિસ્થિતિ જોઈ ચૂક્યો છે। જો યોગ્ય પગલાં નહીં ઉઠાવવામાં આવે તો ભારતમાં પણ 0 water day જેવી સ્થિતિ આવી શકે છે। અલમસીરા ડેમ બિલકુલ સૂકો થઈ ચૂક્યો છે। એટલા માટે અમે આમ શા માટે થયું તે સમજવા તેનો એક આદર્શ ઉદાહરણ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ। જો તમે ઓનસ્ક્રીન ચિત્ર પર નજર કરો તો અલ્ગોરિધમથી બનાવેલ કેચમેન્ટ એરિયા દેખાશે, જે ખાસ જળાશયો દર્શાવે છે। ચિત્રમાં બતાવેલ નાનો પીળો હિસ્સો દરઅસલમાં મોટો કેચમેન્ટ એરિયા છે, જે 1000 ચોરસ કિલોમીટરનો હોઈ શકે છે। મુશ્કેલી એ છે કે પ્રગતિની દોડમાં આપણે કેચમેન્ટ એરિયાનું મહત્વ સમજવામાં નાકામ થયા છીએ। કેચમેન્ટ એરિયાની ઇનલેટ ચેનલ કે સ્ટ્રીમ નેટવર્કની આસપાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જેવી યોજનારહિત વિકાસ પ્રવૃત્તિઓ પાણીના ધીમા વિનાશ તરફ દોરી શકે છે। નિરી, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1958માં ભારત સરકાર દ્વારા થઈ હતી। તે પાણી પુરવઠો, સુએજનો નિકાલ અને ચેપી રોગોની સાથે સાથે સ્વતંત્ર ભારત પછીના ઔદ્યોગિક પ્રદૂષણો અને વ્યવસાયિક રોગો પર પણ કંઈક અંશે ધ્યાન કેન્દ્રિત કરે છે। તે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની અંગભૂત પ્રયોગશાળા છે। CSIR નિરી ઘણા વર્ષોથી વૈશ્વિક પાણી સંતુલન પર કામ કરી રહી છે। પાણીના સ્ત્રોતોને સુરક્ષિત રાખવાનો પ્રોજેક્ટ પુડુચેરી, ભારતમાં શરૂ થયો છે। CSIR નિરી અને તેમની ટીમ આ કાર્યમાં લાગેલ છે। અમે પાણી સંતુલન પર વૈશ્વિક સ્તર પર કામ કરી રહ્યા છીએ। આ માટે અમે ગૂગલ અર્થ એન્જિન અને ડેલ્ટા રેસનો શૈક્ષણિક સહયોગ લીધેલ છે। આ અનુભવ પરથી અમને સમજાયું છે કે ભારત માટે પણ કંઈ કરી શકાય છે, પરંતુ સર્વપ્રથમ અમે અમારું જ્ઞાન અને દ્રષ્ટિ સ્થાનિક ધોરણે અજમાવવા માંગતા હતા। આથી અમે પુડુચેરી નક્કી કર્યું। તે સરળ વહીવટી ધોરણ અને સરકારી રેકોર્ડ મુજબ 500થી વધુ સર્વર ધરાવે છે। પ્લસ લેક્સ એઝ પર ધ ગવર્મેન્ટ રેકોર્ડ્સ ઇન ધ પુડુચેરી।
पुडुचेरी भारतनी नौमानी एक यूनियन टेरिटरी भारत द्वीपकल्पना दक्षिण भाग में आवेल छे। फ्रेंच कड़ियो, लीलाछम वृक्षमार्ग, अद्भुत पुराणों, कॉलोनियल वारसो अने मनमोहक सागर तट पुडुचेरी ने एक विशिष्ट स्थल तरीके समग्र दुनियाना हजारों लोगों ने यात्रा माटे आकर्षित करे छे। पुडुचेरी खास करीने सरोवर, तळाव अने बीजा नाना जलाशयों माटे जाणीतुं छे, पण तेनी पाणीनी जरूरियात पूरी पाडवा त्यां कोई मोटी नदी नथी। पुडुचेरीना बे मोटा सरोवर ऑस्टेरी अने बहोर उपरांत अनेक बीजा तळाव पाणीनुं संतुलन जळवा माटे जवाबदार छे, परंतु अहीं अमे ते बे मोटा तळाव देखाड़ी रह्या छीए। तमे जोशो के 2008 तेमां पूरतुं पाणी हतुं, परंतु 2017 ते सदंतर सुकाई गया छे। लीलो रंग पाणीनुं जमीनमां परिवर्तन दर्शावे छे। ज्यारे पाणीनुं जमीनमां परिवर्तन थाय त्यारे लीलो અને જમીનનું પાણીમાં પરિવર્તન થાય ત્યાં વાદળી રંગ દેખાડેલ છે। તમે જોશો કે વાદળી રંગ બહુ ઓછો છે જ્યારે લીલો વધારે છે। આ દર્શાવે છે કે પુડુચેરી સુકાવા તરફ આગળ વધી રહ્યું છે અને આ પાણીના જળ સંગ્રહને સમૃદ્ધ કરનાર પ્રવાહના પરિવર્તનને લીધે થયું છે। 21મી સદી સાથે આપણે માહિતીના યુગમાં પગ મૂક્યો છે। દરેક વસ્તુ ધીરે ધીરે ડેટાલક્ષી થઈ રહી છે। ડેટા અને માહિતીનું અતિશય મહત્વ છે, કારણ કે તે આપણને સમય સમય પર માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે। લગભગ 30 પહેલા પુડુચેરીમાં આશરે 700 વધારે જળાશયો હતા, પરંતુ અત્યારે ફક્ત 80 જ બચ્યા છે। પુડુચેરીના છેલ્લા 30 પાણીની અછતના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ ટીમને ખબર પડી કે ત્યાં ખરેખર રેકોર્ડ પર છે તેના કરતા ઘણા વધારે જળાશયો છે। અત્યારની પરિસ્થિતિથી વાકેફ કરવા ટીમે આ વાત માનનીય ઉપરાજ્યપાલ ડોક્ટર કિરણ બેદી અને માનનીય મુખ્યપ્રધાન વી નારાયણ સ્વામી સમક્ષ રજૂ કરી। આ ગભરાટજનક પરિસ્થિતિને જાણ્યા બાદ પુડુચેરી સરકારે CSIR નિરી અને ટીમને જળાશયોની સમસ્યાઓનો ઉકેલ લાવવા ઉત્સાહિત કર્યા। આ કામ CSIR નિરીએ હાથમાં લીધેલું હતું। અમે આ વિચાર અમારા ડિરેક્ટર ડોક્ટર રાકેશકુમારની સામે રજૂ કર્યો અને તેમની સાથે આ પાયલોટ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી। તેમણે કૃપા કરી અમને MLP પ્રોજેક્ટ સ્પોન્સર કરીને ટેકો આપ્યો। અમે જણાવ્યા મુજબ આપણા પર્યાવરણમાં પાણી મહત્વના ઘટકોમાંનું એક છે। જ્યારે આપણે ભારત તથા અન્ય દેશો પર નજર કરીએ તો એક વાત સાફ છે કે બીજાની સરખામણીમાં ભારતમાં વધારે મુશ્કેલી છે, અને એટલે જ નીરીને આપણા જળાશયો ગણવાનો વિચાર આવ્યો। રિમોટ સેન્સિંગ ટેકનોલોજી અને GIS આધારિત પદ્ધતિથી અમે પુડુચેરીના જળાશયોનો સેટેલાઇટ અને રિમોટ સેન્સિંગ વડે અભ્યાસ કર્યો। પછી અમે ફિલ્ડ વેરિફિકેશન કરવા ગયા। અમે પુડુચેરીના 37-40 તળાવો અને સરોવરનું સેમ્પલ લીધું અને તે જાણી અમને આંચકો લાગ્યો કે એમાં ઘણા બધા દેખાતા ન હતા। આમાંના અમુક સરકારી રેકોર્ડ પર હતા, પણ હકીકતે ત્યાં તળાવ અને સરોવર હોવા જોઈએ ત્યાં બાંધકામ થયેલા હતા। રિમોટ સેન્સિંગ પદ્ધતિથી તેમની પર નજર રાખવા અમે એક ઉપાય શોધ્યો। આ જળ અભિલેખ એપ્લિકેશન અમને કોઈ પણ અનપેક્ષિત વર્તણૂક વિશે માહિતગાર કરશે, જે સત્તાવાળાઓને ત્યાં મળવાની અપેક્ષા નથી। કોઈ પણ સરકારી સંસ્થા માટે પ્રજાના સહયોગ વગર કુદરતી સ્ત્રોતોનું ધ્યાન રાખવું અસંભવ છે। આ પ્રશ્નનો ઉકેલ લાવવા નિરી અને તેમની ટીમે જલ અભિલેખ એટલે કે પાણીનો રેકોર્ડ નામની એપ્લિકેશન બનાવી। પુડુચેરી સરકારના સહયોગ સાથે ટીમે હાલના જળાશયોને આઇડેન્ટિફિકેશન નંબર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો। આ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર્સ છે, જેમ કે સર્ક્યુલરની માહિતી। કોઈ પણ આ એપ્લિકેશનમાં ભાગ લઈ શકે છે અને ફોટોગ્રાફ ક્લિક કરી શકે છે। લોકોના જોડાવાથી અમને બે રીતે મદદ થશે, પહેલી જળાશયોની ઓળખમાં અને બીજી તેના સ્ટેટસમાં। ઇફ વોટર બોડીઝ આર આઇડેન્ટિફાઈડ ધેન વોટ ઇઝ ધ સ્ટેટસ ઓફ ધ વોટર બોડી, ઇટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ ટુ કીપ ધ એપ્લિકેશન એઝ લાઇટ એઝ પોસિબલ
આ એપ્લિકેશનને બને તેટલી સરળ રાખવી એ અમારો હેતુ છે. લોકોના સહયોગ માટે અમે તેને તમિલ, ફ્રેન્ચ, ઇંગ્લિશ અને હિન્દીમાં બનાવી છે. તેમાં રીડિંગ અને રાઇટિંગ બંનેની સુવિધા છે અને તે સુરક્ષિત પણ છે. પોન્ડિચેરી ગવર્મેન્ટ હેઝ સમ રેફરન્સ માટે અમે પુડુચેરી સરકારનો જળાશયનો દસ્તાવેજ ડેટા વાપરેલો છે અને તેને સેટેલાઇટ દ્વારા દસ્તાવેજી ડેટા સાથે સરખાવ્યો છે. અમે હાઈ રેઝોલ્યુશનવાળા સેન્ટિનલ એક કે સેન્ટિનલ બે ડેટા વાપરવાનું વિચાર્યું. 2014 પછીના વર્ષો માટે સેન્ટિનલ એક ડેટા અને 1990ના વર્ષો માટે જમીન સાઇટ ડેટા લીધો છે. આ બંને ડેટા સાથે મળીને આખા પુડુચેરીને આવરી લે છે. આ નવી એપ્લિકેશન ભારતના જળાશયોને સુરક્ષિત કરવાના હેતુથી બનાવવામાં આવી છે. નીરી એને બનાવવા માટે કાબિલ હતું અને તે પુડુચેરી સરકારને આપવામાં આવ્યું છે. આ એપમાં ઘણા બધા ફીચર્સ છે કારણ કે ઘણીવાર જળાશયોનું એન્ક્રોચમેન્ટ થઈ જાય છે, તો કોઈ વાર લોકો દ્વારા ઇકોસિસ્ટમ બદલાવાને કારણે તે સદંતર ગાયબ થઈ જાય છે. આ એપમાં તેને જીઓટેગ કરવામાં આવે છે જેથી લોકોને ક્યાં એન્ક્રોચમેન્ટ છે, તેને કઈ રીતે દૂર કરવામાં આવ્યું છે તેની ખબર પડે અને તે લોકોને પાણીના સ્ત્રોતો સુરક્ષિત રાખવા માટે પણ જાગૃત કરે છે. અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે જળાશયો ક્યાં છે. આ એપ્લિકેશનની મદદથી અમને જળાશયોનું સાચું સ્થળ ખબર પડશે. આ માહિતી લોકો માટે પણ ઉપલબ્ધ હશે. અમે જે જળાશયોમાંથી કાંપ કાઢવામાં આવ્યો છે અથવા કાઢવાનો છે તેને ડિજિટાઇઝ અને જીઓ ટેગ પણ કરીશું. 15 નવેમ્બર 2019 સુધીમાં અમે લોકો આ એપ્લિકેશન વાપરવા લાગ્યા અને અમે તેને પુડુચેરી સરકારને પ્રસ્તુત કરી. આ જલ અભિલેખનું નિશાન છે અને આ લેન્ડિંગ પેજ જ્યાં પુડુચેરીના અદ્ભુત લેન્ડમાર્ક છે અને બધી માહિતી હિન્દી, તામિલ, અંગ્રેજી અને ફ્રેન્ચમાં દર્શાવેલ છે. 15 નવેમ્બર 2019માં આ એપ્લિકેશનના સફળ ઉપયોગ અને પુડુચેરી સરકારના પ્રસ્તુતિકરણ પછી ટીમે પુડુચેરીના થોડા મહત્વના અને નવા જળાશયોનો સર્વે અને જીઓ ટેગિંગ કર્યું. જ્યાં તેઓ સ્થાનિક ખેડૂતને મળ્યા, તેણે તેમને પાણીની જરૂરિયાત અને તેની પાણી પરની નિર્ભરતા વિશે વાત કરી. இதுல வந்து நிறைய அதிகமா விவசாயம் பண்ணிட்டு நெல் தான் அதிகமா பண்ணுவாங்க. ரைஸ் கல்டிவேஷன் இஸ் ஸ்ப்ரெட் ஆ விஸ்தாரமா ભાતની ખેતી મુખ્ય છે. રાઈસ பண்றது கிடையாது. இப்ப எல்லாமே சவுக்கு மட்டும் தான் போட்டுறோம். எதனால ரைஸ் கிடையாது? રાઈસ એનાંગ தண்ணி இல்ல. எதனால આજકાલ પાણીની અછતને લીધે પાણીનો સંગ્રહ નથી થતો. આથી ખેતી અને કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં મુશ્કેલી પડે છે. આ એપ્લિકેશન છે જે અત્યારે ઇન્સ્ટોલ થઈ રહી છે. તમે આ બટન ક્લિક કરો અને ફોટો લો. સિસ્ટમ તમને આ પોઈન્ટનું લોકેશન પૂછશે. પછી તમારે આ જળાશયનું લોકેશન બતાવવાનું છે. આ પછી તમારે જરૂરી વિગતો ભરવાની છે. આ સર્વપ્રથમ જળાશય છે એ અમે પુડુચેરીમાં લીધું હતું. તે જીઓ ટેગ થયેલ છે અને અમારા સર્વરમાં છે.
આપણે ઓસ્ટરી સરોવર પર છીએ. અહીં તમે જોઈ શકો છો કે આ આપણું લોકેશન છે. આપણે સરોવરની દક્ષિણ ભાગમાં છીએ, જે તેની સૌથી ઊંડી બાજુ છે. તમે જોઈ શકો છો કે છીછરા અને ઊંડા ભાગો માટે અલગ અલગ રંગ વાપરવામાં આવ્યા છે. આ સરોવરની આજુબાજુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને લીધે પાણીના પ્રવાહ રૂંધાઈ ગયા હતા અને તેને પરિણામે સરોવર પણ મૃત થઈ ગયું છે. એમાં નવું પાણી નથી આવી રહ્યું. தண்ணி இல்லாதனால கொஞ்சம் போச்சு. ஓகே, தண்ணி அதிகமாக மழை இல்லாதனால தண்ணி கம்மியாக. என் நேம் ஆதிமூலன். ஆதிமூலன். ஸோ ஆதிமூலன் ஜி இஸ் டெலிங் இன் தமிழ். પાછલા 4 વર્ષોમાં સારો વરસાદ થયો હોવા છતાં સરોવરમાં એની પૂર્ણ ક્ષમતા જેટલું પાણી નથી. આપણે બહોર સરોવરના દક્ષિણ પૂર્વ ભાગ પર છીએ. તે પુડુચેરીનું બીજું સૌથી મોટું તળાવ છે. એ સારા સમાચાર છે કે આ ચોમાસા દરમિયાન સરોવરમાં પાણી છે. ડેટાનું વિશ્લેષણ કરતી વખતે અમે નોંધ્યું કે 2017માં તે તદ્દન સુકાઈ ગયું હતું અને હવે તેમાં ઘણા ફેરફાર છે. અત્યાર સુધી અમે પુડુચેરીમાં 50 તળાવોમાંથી કાંપ દૂર કર્યો છે અને ભવિષ્યમાં જેમાંથી કાંપ દૂર કરવાનો છે તેવા તળાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખરેખર આ જલ અભિલેખ એપ ખૂબ ઉપયોગી છે. આ એપના ઉપયોગથી અમે એન્ક્રોચમેન્ટ તથા પુડુચેરીમાં છુપાયેલા તળાવોને ઓળખી શકીએ છીએ. આ એપ અમારા માટે ખૂબ ઉપયોગી છે અને અમે 2-3 વર્ષમાં તમામ તળાવોના કાંપ હટાવવાનું આયોજન કરી રહ્યા છીએ. પુડુચેરીમાં અમે આગામી 3 વર્ષમાં તમામ 588 તળાવો પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ. ગયા વર્ષના આંકડાની તુલનામાં જળસ્તરમાં લગભગ 14% વધારો થયો છે. અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં લોકો જળાશયની આસપાસ ચાલવા કે જોગિંગ કરવા નીકળે. અમારું વિઝન ઓપન જીમ જેવો કોન્સેપ્ટ વિકસાવવાનું છે, જેથી તે લાંબો સમય ચાલી શકે. મોટા જળાશયોમાં અમે બોટિંગ અને અન્ય પ્રકારની મનોરંજન પ્રવૃત્તિનું આયોજન કરવા ઈચ્છીએ છીએ અને વધુ જાહેર સ્થળોનું નિર્માણ કરવા પણ. જ્યારે ડિજિટલ એલિવેશન મોડેલિંગને સમજ્યા વગર માર્ગોનું નિર્માણ કરવામાં આવે ત્યારે પાણીના પ્રવાહના નેટવર્કમાં બાધા આવે છે. આવા કૃત્રિમ અવરોધોને કારણે પાણી અન્ય વિસ્તારોમાં ચાલ્યું જાય છે અને તે તેના ગંતવ્ય સ્થાને પહોંચી નથી શકતું. આ સ્થળોએ અગર પહેલેથી ફ્લાયઓવર અને ફ્લાયપાસને ધ્યાનમાં લેવામાં આવ્યા હોત તો પાણીના પ્રવાહના નેટવર્કને ચાલુ રાખી શકાયું હોત. અમે પુડુચેરી સરકારને આ જ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે અમારા ઉકેલની પ્રશંસા કરી અને જણાવ્યું કે જો આ વાત પહેલેથી ખબર હોત તો તેનું યોગ્ય આયોજન થઈ શક્યું હોત. હું CSIR નીરીની સમગ્ર ટીમ અને ડાયરેક્ટર ડોક્ટર રાકેશ કુમારનો આભાર માનું છું. આ મોબાઈલ એપ્લિકેશન માટે હું તમામ વરિષ્ઠ વૈજ્ઞાનિકોનો પણ આભારી છું. 23 નવેમ્બર 2019 રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ 50મી ગવર્નર કોન્ફરન્સમાં માનનીય રાષ્ટ્રપતિ અને માનનીય વડાપ્રધાનની હાજરીમાં આ કાર્ય માનનીય ઉપરાજ્યપાલ ડોક્ટર કિરણ બેદીએ રજૂ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ વિશ્વવ્યાપી કાર્યબળનો 40% પણ વધુ ભાગ તાજા પાણી પર પૂરી રીતે નિર્ભર છે. અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પાણી અને રોજગારી વચ્ચે સીધો સંબંધ છે. વળી બધી જ ઇકોસિસ્ટમ પાણીથી જોડાયેલી છે. માનવજાતિ પાણી વિનાની દુનિયામાં નહીં ટકી શકે.
તમામ પ્રાણીઓ અને છોડ પણ. હકીકતમાં આખી પૃથ્વી પાણી વિના ટળવડશે. હવે એ સમય આવી ગયો છે કે દરેક જણ જાગે અને પાણીનું રક્ષણ કરવાની જરૂર સમજે. યાદ રાખો, જળ એ જ જીવન છે.